હેલો સ્ટુડન્ટ્સ યુ યુ ઓલ ઓલ આઈ હોપ એટ હોમ સી ગુજરાતી લેસન નંબર બિરબલની યુક્તિ લોકોમાં જાત જાતના વહેમો અને શુકન અપશુકનની અનેક માન્યતાઓ જોવા મળે છે આપણે આજે જીવન જીવીએ છીએ તેમાં આપણી વચ્ચે જે લોકો છે આપણી સાથે લોકો છે તેમાં કેટલાક એવા લોકો હોય છે કે લોકો વહેમ કરે કેવા જાત જાતના વહેમ કરે કે સુકન આમ થયું તો સુકન થશે ને કંઈક કંઈક કામ અર્થે જયા હોય ને બિલાડી પાસ થઈ ગઈ હોય તો એ લોકો અપસુકન માને ક્યાં તો અપસુકન થઈ ગયું પણ એવું કંઈક હોતું નથી એવી અનેક માન્યતાઓ જોવા મળે છે આ પાઠમાં બાદશાહ અકબરનો વહેમ ચતુર બિરબલ દૂર કરે છે આ જે પાઠ આપણે બિરબલની યુવતી આજે ભણવાના છે એની અંદર અકબર રાજા અકબર જે છે બાદશાહ તેનો વહેમ આ જે વહેમ છે એને બિરબલ દૂર કરે છે તેની ચોટદાર રજૂઆત છે દિલ્હીમાં અકબર બાદશાહ રાજ્ય કરતા હતા ત્યારે એમના દરબારમાં બીરબલ ચતુર વઝીર હતા કે દિલ્હીમાં જ્યારે અકબર બાદશાહનું રાજ્ય હતું ત્યારે તેઓ રાજ્ય કરતા હતા ત્યારે તેમના દરબારમાં બિરબલ નામનો એક ચતુર વઝીર હતો બાદશાહ એમને જાત જાતના કોયડા પૂછતા હતા કોયડા એટલે કે પ્રશ્ન પૂછતા હતા જટ ઉકલી ન શકે એવો પ્રશ્ન તે છે કે જેને કોયડા કહેવાય અને બીરબલ એ કોયડા ઉકેલી આપતા અને બીરબલ એ ઝટ એ કોયડા ઉકેલી આપતા બીરબલની ચતુરાઈની ઘણી વાતો છે એમાંની એક વાત અહીં આપી છે આપણે પણ કેટલીક એવી અકબર બિરબલની વાર્તા જોઈ છે કે જેમાં બીરબલની ઘણી ચતુરાઈઓની ઘણી વાત છે તો આપણે એવો એક પ્રસંગ આપણે અહીંયા આજે જોવાના છે એક દિવસ બાદશાહે સવારમાં ઉઠી મહેલના ઝરૂખાની નીચે નજર કરી જોયું તો એક નોકર ઝાડુથી ચોગાન વાળી રહ્યો હતો હવે એક દિવસની વાત છે કે જ્યારે બાદશાહ અકબર સવારમાં ઉઠ્યા અને મહેલના ઝરૂખા જરૂખો એટલે કે મહેલની બા બાલકનીમાં જોયું તો નીચે જોયું તો એક નોકર એક નોકર શું કરતો હતો ઝાડુથી ચોગાન વાળી રહ્યો હતો કે જે ચોગાન હતું તે વાળી રહ્યો હતો બાદશાહને જોઈ એણે ઝાડુ ઊંચું કરી પોતાનું મોં ઢાંકી દીધું હવે એ પેલા નોકરે બાદશાહને જોયું તો એણે શું કર્યું કે પોતાનું મોડું ઝાડુથી ઢાંકી દીધું પણ બાદશાહના મનમાં થયું કે સવારના પહોરમાં આ માણસનું મોં જોયું તેથી મારો ડાડો બગડવાનો આજે પણ આપણે આપણે જી લાઈફમાં જીવીએ તો અમુક લોકો એવા હોય કે આ માણસનું મોડું જોયું એટલે મારો દિવસ બગડવાનો એવું વિચારતા હોય એવી માન્યતા આજે પણ ચાલે છે તો એ ખોટું છે તો બાદશાહે પણ શું થયું બાદશાહના મનમાં કે હવે આ નોકરનું મોડું જોયું એટલે નક્કી મારો દિવસ આજે બગડવાનો મારો ડહાડો એટલે કે દિવસ બગડવાનો વહેમનું ઓસત નથી વહેમ વહેમનું ઓસત વહેમ એક એવી ચીજ છે કે ઔષધ એટલે કે દવા એની કોઈ દવા નથી એકવાર વહેમ શક શક પડી જાય પછી એ એ જલ્દી જતો નથી દાંતણ પાણી કરી બાદશાહ સીરામણમાં કોળીઓ હાથમાં લે છે હવે દાતણ પાણી તાતણ પાણી એટલે કે બ્રશ બધું કરીને નહીં ધોઈને બાદશાહ સિરામણમાં સિરામણ એટલે કે નાસ્તો સવારનો નાસ્તો સિરામણમાં કોળીઓ હાથમાં લે છે કે એક બાઈટ કોળીઓ એટલે કે બાઈટ તે હાથમાં લે છે ત્યાં તો સેનાપતિઓએ આવીને સમાચાર આપ્યા જેવો પેલો કોળીઓ હાથમાં લે છે એટલે કે સેનાપતિઓ આવ્યા અને સમાચાર આપ્યા શું સમાચાર આપ્યા બાદશાહ સલામત આપણા રાજ્ય પર આજ આપણા રાજ્ય ઉપર બુંદેલખંડનો રાજા લશ્કર લઈ ચડી આવ્યો છે એટલે કે આપણા રાજ્ય ઉપર આપણું જે રાજ્ય છે તેના ઉપર બુંદેલખંડનો રાજા જે છે એ ચડાઈ કરી આવ્યો છે કોળીઓ કોળિયાને ઠેકાણે રહ્યો એવું સાંભળ્યું એટલે પેલો કોળિયો જે હાથમાં લીધો હતો એ તો ત્યાંનો ત્યાં જ રહી ગયો અને બાદશાહ હાથ ધોઈને ઊભા થઈ ગયા નાસ્તો બાજુમાં રહી ગયો એટલે બાદશાહ હાથ ધોઈને ઊભા થઈ ગયા અને બોલ્યા શેના તૈયાર કરો શું બોલ્યા કે જટ સેના તૈયાર કરો હું જાતે જ લડાઈમાં તમારી સાથે આવું છું કે આજની લડાઈમાં હું જાતે હું પોતે તમારી સાથે આવું છું આજે સવારમાં જ એક કાળમુખાનું મોડું જોયું છે કે મેં આજે સવારમાં એક મુખો છે એટલે પેલો માણસનું મૂળું જોયું હતું ને તેનું મોડું મેં જોઈ લીધું છે એટલે મારો ડાડો બગડવાનો તેનું મૂળું જોવાથી આજનો દિવસ મારો બગડવાનો બાદશાહ જાતે જ લશ્કરને લઈ રણ મેદાન તરફ આવે છે હવે બાદશાહ જાતે એટલે કે પોતે પોતાની સેનાને લઈને લશ્કરને લઈને એટલે કે પોતાની સેનાને લઈને મેદાનમાં આવે છે એવા સમાચાર મળતા જ બુંદેલખંડનો રાજા અડધે રસ્તેથી પાછો ફરી ગયો હવે પહેલાં બુંદેલખંડનો રાજા જે ચઢાઈ કરીને આવ્યો હતો તેને ખબર પડી ગઈ

એમને ભૂખ તો કકડીને લાગી હતી ભૂખ તો સવારનો નાસ્તો પણ નહીં થયો હતો એટલે ભૂખ તો ઓબ્વિયસલી ખૂબ લાગી હતી પણ એ પાટલા પર બેઠા ન બેઠા ત્યાં તો બેગમે હાફડા ફાફડા આવીને કહ્યું મારા ભાઈને સાપ કરડ્યો છે એને સાપ ઉતારનારને ઘેર લઈ જવાનો છે ચાલો જલ્દી જઈએ જેવા બેઠા પાટલા પર એટલે એમના બેગમ એટલે કે એમના વાઈફ એમના પત્ની હાંફડા ફાફડા હાફડા ફાફડા એટલે ગભરાયેલા બે બાળકું બે બા બેબાકડું એકદમ ગભરાયેલા અને હાંફડા ફાફડા આવ્યા જલ્દી જલ્દી અને આવીને રાજાને કહે છે કે મારા ભાઈને સાપ કરડ્યો છે બેગમના ભાઈને સાપ કરડ્યો છે એને સાપ ઉતારનારને ઘેર લઈ જવાનો છે કે એનું ઝેર ઉતારવા માટે સાપ ઉતાર સાપ ઉતારનાર સાપ ઉતારનાર એટલે કે જે સાપ કરડિયો છે તેનું ઝેર ઉતારનારને ઘેર લઈ જવાનો છે ચાલો જલ્દી જઈએ પાટલા ઉપરથી બાદશાહ ઊભા થઈ ગયા આ સાંભળ્યું કે તરત જ બાદશાહ પાટલા ઉપરથી ઊભા થઈ ગયા એમનું જમવાનું બાકી રહી ગયું જઈને જુએ છે તો સાડો મરી ગયો છે હવે જઈને જુએ છે તો એમનો સાળો બેગમનો ભાઈ મૃત્યુ પામ્યો છે એની મૈયતને કબ્રસ્તાનમાં દાટવા લઈ ગયા મૈયત એટલે કે મુસ્લિમ વ્યવસ્થા મુજબ ખાટમાં સબ ગોઠવેલું હોય તેને મૈયત કહેવામાં આવે તો મુસ્લિમ લોકો કબ્રસ્તાનમાં દાટે છે તો કબ્રસ્તાનમાં દાટવા લઈ ગયા એ બધું પતાવતા સાંજ પડી ગઈ હવે આ બધું પતાવવામાં સાંજ પડી ગઈ અને રાજા તો ભૂખ્યા હતા બાદશાહ પોતે ભૂખ્યા હતા વળી પાછા ઘેર આવી બાદશાહ વાળું કરવા બેઠા વાળું એટલે કે રાત્રિનું ભોજન આવું કરતાં કરતાં સંજ પડી ગઈ સવારનો નાસ્તો પણ નહીં મળ્યો હતો બપોરનું જમવાનું પણ નહીં મળ્યું હતું અને રાત્રે જ્યારે એ વાળું કરવા બેઠા વાળું એટલે કે રાત્રિ ભોજન કરવા બેઠા પણ જેવો કોળીઓ ભરવા જાય છે તેવામાં જ એક ગરોળી ટપ કરતી એના થાળમાં પડી કે જેવો ફર્સ્ટ બાઈટ એ મોડામાં મૂકવા જાય છે એવામાં જ એક ગરોળી એટલે કે લીઝાડ આવીને એમના થાળમાં પડી જે ભોજનનો થાળ હતો એની અંદર પડી બાદશાહ બરાડી ઉઠ્યા બરાડી ઉઠ્યા એટલે કે ગુસ્સે થઈ ગયા મોટેથી બૂમ પાડી ઉઠ્યા કેવો કમ નસીબ દિવસ છે કે કેવો કમ નસીબ દિવસ છે કે આ કેવો દિવસ છે કમ કમભગી દિવસ છે આ થાળ ઉપાડી લો અને જટ બીજો થાળ લાવો કે તમે આ થાળ ઉપાડી લાવ અને જટ મારા માટે બીજો થાળ લાવો થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા જમતા જમતા એ લાલ પીડા થઈ ગયા હવે બીજો થાળ આવ્યો અને ઊંચે શ્વાસે જલ્દી જલ્દી જમ્યા ભૂખ તો કરડીને લાગી હતી એટલે જલ્દી જલ્દી જમ્યા અને જમતાં જમતા એ લાલ પીડા થઈ ગયા લાલ પીડા થવું એટલે કે ખૂબ ગુસ્સે થઈ ગયેલા હતા એના મનમાં પેલો વહેમ રમ્યા કરતો હતો હવે એમના મનમાં સવારનો પેલો જે વેમ હતો ને એ ઘૂમ્યા કરતો હતો મનમાં રમ્યા કરતો હતો એને એ વિચાર આવ્યા કરતો હતો એમણે હુકમ કર્યો હુકમ કર્યો એટલે કે જણાવ્યું જાઓ પેલા સૈનિકોની ઉપર હુકમ કર્યો કે જાઓ પકડી લાવો પેલા અબસુકનિયાળને કે તમે જાઓ ને અત્યારે ને અત્યારે પેલા અબસુકનનાને પકડી લાવો આજ સવારમાં એનું મોઢું જોયું છે ત્યારથી આ કમનસીબી ઊભી થઈ છે કે જ્યારથી મેં એનું મોઢું જોયું છે ત્યારથી ત્યારથી મારી સાથે આ ગલતને ગલત થતું આવ્યું છે આ કમનસીબી ઊભી થઈ છે એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચડાવી દેજો એને પકડી લાવો અને કેદમાં પૂરી દો અને પછી સવારે એને ફા ફાંસીએ દેજો સિપાહીઓએ પહેલાં બિચારા નોકરને પકડ્યો હવે સિપાહીઓ તો ગયા અને પેલા બિચારા નોકરને પકડ્યો રસ્તામાં એની પાછળ એની પત્ની છોકરા અને સગાવાલા તથા નાતીલા રોકડ કરતા ચાલતા હતા પહેલાં સિ પહેલાં સિપાહીઓએ તો પહેલાં માણસને પકડી પકડી લાવ્યા હતા અને એ માણસની પાછળ એના સગાવાલા હતા એના ઘરના વ્યક્તિ હતા એની પત્ની એના છોકરા અને સગાવાલા તથા નાતીલા એટલે કે જાતના એના જે લાગતા વળગતા માણસો હતા એ રોકડ કરતા હતા એ રડતા હતા એટલે તેઓને પણ ખબર પડી ગઈ હતી કે હવે આ માણસને ફાંસીએ ચડાવી દેવામાં આવશે એટલે તેઓ રડતા હતા વચમાં બિરબલનું ઘર આવ્યું રસ્તામાંથી આવતા હતા ને ત્યારે વચમાં બિરબલનું ઘર આવ્યું રોકડનો અવાજ સાંભળી બિરબલ બહાર આવ્યા પેલો માણસ ની પાછળ જે એના સગાવાલા રડતા હતા ને એનો અવાજ સાંભળીને બિરબલ જાતે પોતે બહાર આવ્યા અને એમણે પૂછપરછ કરીને બધી હકીકત જાણી લીધી એમણે પૂછ્યું તો પૂછપરછ કરતા બધી જ હકીકત એમને ખબર પડી ગઈ બધી વાતની જાણ એમને બધી ખબર પડી ગઈ એણે પેલા કમનસીબ માણસને બાજુએ બોલાવી કાનમાં ધીમેથી કંઈક કહ્યું પછી એમણે શું કર્યું બિરબલે કે પેલા કમનસીબ જે માણસ જે હતો એને પોતાની બાજુમાં બોલાવ્યો અને કાનમાં કંઈક એના કાનમાં ધીમેથી કંઈક કહ્યું કંઈક ગુપ્ત વાત કરી બીરબલની વાત સમજી લઈને ઝાડુવાળો સિપાહીઓ સાથે આગળ ચાલ્યો જે પેલા કાનમાં જે ગુપ્ત વાત કરી હતી ને કોઈને ન ખબર પડે એવી સિક્રેટ વાત તે પેલો માણસ સમજી ગયો હતો જાડુવાળો એટલે એણે સિપાહીઓ સાથે પછી આગળ ચાલ્યો બીજી સવારે એને ફાંસી દેવા માટે માછડા પર ચડાવવામાં આવ્યો બીજી સવારે શું થયું કે એને ફાંસીએ ચડાવવા માટે માછડા પર ફાંસી ફાંસી જ્યાં લગાવવા ફાંસી જ્યાં ચડાવવાની હોય ત્યાં માછડો બનાવેલો હોય ત્યાં એને ચડાવવામાં આવ્યો તે વેળાએ એને એની છેલ્લી ઈચ્છા સી છે તે પૂછવામાં આવી તે વેળાએ એટલે કે તે તે ઘડીએ તે ટાઈમે એને પોતાની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી જેને ફાંસી પર ચડાવવામાં આવે ત્યારે તેની છેલ્લી લાસ્ટ વિશ પૂછવામાં આવે છે આમ તેની છેલ્લી ઈચ્છા સી છે તે પૂછવામાં આવ્યું એ બોલ્યો મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે પેલો માણસ શું બોલ્યો કે મારી પોતાની છેલ્લી ઈચ્છા શું છે કે મારે બાદશાહ સલામત અકબર બાદશાહના દર્શન કરવાની છે મારે એમને જોવું છે એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા એને બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો હવે એની છેલ્લી ઈચ્છા એટલે પૂરી તો કરવા જ પડે એટલે એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે બાદશાહ પાસે એને લઈ જવામાં આવ્યો એ બાદશાહ સામે આવ્યો બીરબલ તે સમયે બાદશાહની પાસે જ ઊભા હતા હવે જ્યારે એ ઘડીએ જ્યારે પેલા ઝાડુવાળાને બાદશાહની સામે લઈ જવામાં આવ્યો રજૂ કરવામાં આવ્યો તે ઘડીએ તે ટાઈમે બીરબલ પોતે બાદશાહની પાસે જ ઊભા હતા બાદશાહે કહ્યું અલિયા તારું અપશુકનિયાળ મોં મેં ગઈ કાલે સવારે જોયું એટલે મારો આખો દિવસ બગડ્યો એટલે બાદશાહે શું કીધું પેલા માણસને કે અલિયા તારું આ અપશુકનિયાળ મોં મેં કાલે જોયું સવારમાં તો મારો આખો દિવસ બગડ્યો આખો દાડો બગડ્યો મારે આખો દાડો ભૂખ્યા રહેવું પડ્યું કે મારે આખો દિવસ ભૂખા રહેવા પડ્યું એટલે જ તને ફાંસીની સજા કરી છે કે એટલે જ તને ફાંસીની સજા કરી છે એવું બાદશાહે જણાવ્યું તો હવે જો કે આગળ પેલો માણસ શું જવાબ આપે નોકરે કહ્યું આપે કરેલી સજા માટે તો મારે કશું જ કહેવાનું નથી કે તમે જે મને સજા આપી તેના માટે મારે કંઈ જ વાત કહેવી નથી કંઈ પણ કહેવું નથી પણ ગઈકાલે સવારે જેમ આપે મારું મોઢું જોયું હતું તેમ મેં આપનું મોઢું જોયું હતું કે ગઈકાલે સવારે જેમ તમે મારું મોઢું જોયું હતું ને તમારો દિવસ ખરાબ ગયો તેમ મેં પણ તમારું મોઢું જોઈ તેથી મારે તો કેદખાને પડવાનું થયું અને આજે ફાંસીએ ચડવાનું થયું કે મેં તમારું મેં પણ તમારું સૌ ગઈકાલે સવારે મોડું જોઈ તો તમારે તો ભૂખ્યા રહેવા પડ્યું પણ મેં મેં તમારું મોડું જોયું હતું તો મારે તો કેદખાનામાં એટલે કે જેલમાં આખી રાત રહેવા પડ્યું અને સવારે પાછું ફાંસીએ ચડવા પડ્યું તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાં વધારે અપશુકન્યાળ કોણ તો હવે તમે જ ન્યાય કરો કે તમે જ ન્યાય આપો કે હવે તમારામાં ને મારામાં આપણા બેમાં વધારે અપશુકનિયાળ કોણ તમે તો ભૂખા જ રહ્યા પણ હું પોતે તો ફાંસીએ ચડવા ગયો ફાંસીએ ચડવાનું થયું મારું તો હવે આપણા બેમાંથી અપશુકનિયાળ કોણ અને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે તો આપને એ કઈ સજા કરશે કે આટલી તમને ભૂખા રહેવું પડ્યું કે ન્યાયાધીશ વિચારમાં પડી ગયા નોકરની વાત સાંભળીને બાદશાહ પણ પોતે વિચારમાં પડી ગયા બાજુમાં ઉભેલા બીરબલ મરક મરક હસવા લાગ્યા એમની બાજુમાં જે બિરબલ ઊભા હતા ને બાદશાહની બાજુમાં એ મરક મરક મનમાં ને મનમાં એ હસવા લાગ્યા એ જોઈને બાદશાહ બોલ્યા હવે પેલા બિરબલને જોયા એટલે બાદશાહ બોલ્યા બિરબલ આને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ ન હોય એટલે બીરબલને શું કીધું બાદશાહે કે આને આ જવાબ શીખવનાર તો જ હસે તારા જેવું બીજું કોઈ ન હોય એની વાત સાચી છે આ નોકરની વાત ખરેખર સાચી છે સુકન અપશુકનનો ખોટો વહેમ રાખીને એ બિચારાને શું હું અન્યાય કરી બેસત કે હું સુકન અપસુકનનો ખોટો વહેમ રાખીને આ બિચારા માણસ સાથે હું અન્યાય કરી બેસત જે થયું તે સારું થયું કે જે કણ કંઈ પણ થયું એ બધું જ સારું થયું અને એને છોડી દો અને સરપાવ આપી માનભેર ઘેર પહોંચાડી દો સરપાવ એટલે કે ઇનામ સાબાસી બદલ આપવામાં આવતો પોશાક એને આપી દો અને પાછો માનભેર માન સાથે એને પોતાના ઘરે પહોંચાડી દો આ વાર્તા પરથી આપણે એ શીખ લેવી જોઈએ કે આપણે પણ સુકન અપસુકનયળમાં માનવું ન જોઈએ આપણી જ મહેનત પર બધું ડિપેન્ડન્ટ છે આપણે જે મહેનત કરીએ આપણે જે કંઈ પણ બી કર્મ કરીએ તેનું જ ફળ આપણને મળે એ જ હંમેશા વિચારવું જોઈએ સુપન સુકન અપસુકન જેવું કંઈ પણ હોતું નથી તો આ પાઠ તમારે ફરીથી વાંચવાનો છે ઓકે સ્ટે સેફ સ્ટે હેલ્ધી ઓકે બાય